મનમાં મોટપ નહીં ઘરમાં કશાઈની ખોટ નહીં આવા પરગજુ અને મીઠા સ્વભાવ વાળા મહેતાને આખું ગામ મહેતાજી કહીને જ બોલાવે મંગુ ગોરાણીને ગોરાણીમાં કહી બોલાવે મહેતાજી ગામના બાળકોને ધર્મના પાઠ ભણાવે કર્મકાંડ કરે એમને દાન દક્ષિણા મળે તેથી કોઈ વાતની ખામી નથી ખામી હોય તો બસ એક પેટના જણિયાની વાર આવે તહેવાર આવે ને દીકરા વગર મંગુ ગોરાણીને ખૂબ લાગી આવે ગોરાણી પણ ધર્મ ધ્યાન કરે વ્રત ઉપવાસ કરે પરંતુ દીકરાની ખોટ પૂરી થતી ગોરાણીને પુરુષોત્તમ વ્રતની અને એ કરવાથી ભગવાન મીઠા ફળ આપે છે તેની ખબર મહેતાજી ઘેર આવ્યા એટલે ગોરાણીએ કહ્યું સાંભળો છો મહેતા કહે હા પુરુષોત્તમ માસ નજીક આવે છે અને મારે આખો માસ વ્રત રાખવું છે મહેતાજી કહે રાખો ને એમાં શું એ તો ઉત્તમ કાર્ય છે ધર્મ ધ્યાનમાં પૂછવાનું હોય તમે એકલા નહીં આપણે બંને નિમ રાખીશું ગોરાણી કહે ઘરમાં વહુ હોય તો કેવું સારું ઘરના બધા કામ કરી દે રસોઈ કરી દે ઘર કામની કોઈ ચિંતા ના રહે અને આપણે કોઈ જાતની અડચણ વગર નદીએ નાહવા જઈ શકીએ પ્રભુ ભજન કરી શકીએ માટે ગમે તેમ કરી બહુ લાવી દો મહેતાજી કહે અરે ગાંડી એ ગાંડી દીકરા વગર વહુ કોણ દે ગોરાણી કહે એ હું કાંઈ ના જાણું બસ વહુ લાવી આપો મહેતા કહે પણ તમે સમજો તો ખરા ગોરાણી કહે એમાં શું સમજવાનું કોઈ પૂછે તો કહેજો કે દીકરો કાશી ગયો છે કર્મના પાઠ શીખવા વેદની વાતો શીખવા ધર્મ ધ્યાન શીખવા બસ આમ કહી ગોરાણીએ ભાતાનો ડબલો તૈયાર કરી આપ્યો મહેતાજી બોલ્યા ભલે જેવી પુરુષોત્તમ મહારાજની મરજી આમ કરી ગાંઠે થોડી સોના મોહર બાંધી ભાતાનો ડબલો લઈ ને વહુની શોધમાં ચાલી નીકળ્યા ગામે ગામ ફર્યા પૂછપરછ કરે છે પરંતુ કોઈ હા કેતું નથી આગળ જતા તેમને ખબર પડી કે પાસેના ગામોમાં છોકરી કુંવારી છે મહેતાજી હરખાતા એ ગામોમાં પહોંચી ગયા ઘર પૂછી ઘેર ગયા જઈને બધી વાત કરી મારો છોકરો કાશી ભણવા ગયો છે આવતા અધિક માસ ઉતરે ભણી ગણી વિદ્યા લઈ પાછો આવશે એટલે તમારે દીકરી મારા દીકરા સાથે વળાવો દીકરીનો બાપ કહે વાર વગર દીકરી કેવી રીતે વળાવવું મેં કહે એની કલમ સાથે ત્રણ ફેરા ફેરવો ચોથો મંગળ અધૂરું રાખો દીકરો આવે ને ચોથો મંગળ પૂર્ણ કરાવીશું દીકરીનો બાપ માની ગયો પછી તો માંડવો બંધાયો ચોરી રચાણી ઢોલ નગારા વાગ્યા શરણાઈનો સૂર વાગ્યા વાજતે ગજતે દીકરીને ચોરીમાં બેસાડી કલમ સાથે ત્રણ ફેરા ફેરવી ચોથો ફેરો અધૂરો રાખી પરણાવી દીધી દીકરીને વિદાય કરી મહેતાજી હરખાતા હરખાતા વાવને લઈને ઘરે આવ્યા

ઉપવાસ જતા ગોરાણી વહુને કહેતા જાય વહુ બેટા શીખ આપી ગોરાણી નાહવા જાય છે વહુ પોતાના ઘરડા સાસુ સસુરા માટે ભાવતા ભોજન બનાવે છે ઘરના કામ કરે છે આમ એક દિવસ વહુ રોજની જેમ રસોડે રાંધવા ગઈ ચૂલામાં જોયું તો દેવતા નહીં હવે મનમાં કંઈક વિચારી ઝટપટ દોડી પાડોશન પાસે ને કહેવા લાગી બાઈજી દે બાઈજી થોડોક દેવતા આપશો ચૂલો ઠરી ગયો છે ને રસોઈની ઉતાવળ છે હમણાં મારા સાસુ સસરા આવી જશે પાડોશન કહે ગાંડી રે ગાંડી તું તો સાવ ભોળી તારે તો વળી એ સાસુ સસરા કેવા એ તો વાંઝિયા એમને વળી દીકરો કેવો ને વહુ કેવી પાડોશનની વાત સાંભળી બહુ ઘેર આવી વિચાર કરે છે મારા સાસુ ને સસરા દેવ જેવા ખોટું બોલે નહીં પરંતુ તેમ છતાય તેની આંખમાં આંસુ આવી ગયા ખરું હશે કે ખોટું ખોટું હોય તો મારે શું સમયનું ભાન રહ્યું નહીં સાસુને ને સસ્ત્ર નદી સ્નાન કરીને ઘેર આવ્યા જોયું તો વહુની આંખોમાં આંસુ ગોરાણી તો જ સમજી ગઈ કે ખરી વાત નહીં વહુને ખબર પડી ગઈ લાગે છે ગોરાણી વહુને પૂછે છે વહુ લડે છે કેમ શરીરે સુખ નથી વહુએ પડોશને કહેલી વાત સાસુને કરી અને પૂછ્યું તમારે દીકરો નથી સાચી વાત અને જો હોય તો દીકરો બતાવો માં ગોરાણીને વહુની વાત સાંભળી દુઃખ થયું ખોટું બોલ્યા છીએ મનમાં મનમાં પુરુષોત્તમ ભગવાનને વિનવે છે પ્રભુ દયા કરો કૃપા કરો હે દયા વિધાન અમારું સંકટ હરો ગોરાણીને ચૂપ થઈ ગયેલા જાણીને મહેતાજી બોલ્યા વહુ બેટા ધીરજ રાખો અધિક માસ પૂર્ણ થવા દો દીકરો જરૂર બતાવશું તમ સાથે પરણાવશું મહેતાજીને પોતાના વહાલા પુરુષોત્તમ રાયજી ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી વિશ્વાસ હતો કે પ્રભુ સૌ સારા કરશે અધિક માસ પૂરો થશે પછી બહુને સાચી વાત કરી દઈશું વિશ્વાસ રાખી તો કામે વળગી રોજની ચેન સાસુ સસરા નદીએ નાહવા ગયા વહુને થયું સાસુએ સાતે કોઠારની ચાવીઓ આપી છે પણ એમાં શું છે તે જોયું નથી લાવ આજે જોઈ લો વિચાર આવતા વહુ ઉઠતી ને કોઠાર પાસે ગઈ પહેલો કોઠાર ખોલ્યો તો અનાજ ભરેલું બીજો જોયો તો એમાં વાસણ કુસણ ત્રીજો જોયો તો લુગડાના ભર્યા ભંડાર ચોથો જોયો તો માણેક મોતી ને હીરા પાંચમો ખોલ્યો તો નગદ ખજાના છઠ્ઠો ખોલ્યો તો વેદ પુરાણના પોથા હવે જ છેલ્લો કોઠાર રહ્યો બહુ વિચારે આ સાતમા કોઠાર શું હશે ખોલીને જોયું તો અરે આ કોણ આખો ઓરડો તેજ પ્રકાશથી ઝળહણે છે કોઈ પુરુષ બેઠો છે કપાળમાં તિલક છે પીળું પિતાંબર ધારણ કરેલું છે ખભે જનો ધારણ કરે છે થોડે છેટે પગમાં પહેરવાની ચાખડીઓ છે અને હાથમાં કોઈ ધર્મ પુસ્તકનું પાનું છે વહુએ બારણું ખોલ્યું તેથી પેલા દિવ્ય પુરુષનું ધ્યાન ભંગ થતા બારણા તરફ જોઈ કહ્યું ઓરડાનો દરવાજો જલ્દીથી બંધ કરી દો મારા અભ્યાસમાં ખલેલ પડે છે ત્યારે નમ્રતાથી બે હાથ જોડી પ્રણામ કરતા વહુ બોલે ક્ષમા કરજો જાણી જોઈને મેં આપના અભ્યાસમાં ખલેલ પાડો ઓરડો નથી ખોલ્યો મોટા ઓરડામાં શું હશે એવી જીજ્ઞાસાથી જ ખોલ્યો છે પરંતુ આપ કોણ છો દિવ્ય પુરુષે જવાબ દેતા કહ્યું આ મારું ઘર છે ને જે ઘરડા બ્રાહ્મણ અને બ્રાહ્મણી છે તે મારા માતા પિતા છે અને દ્વાર બંધ કરો વહુ કહે પરંતુ માતા પિતાએ તો મને આપ કાશીમાં છો અને અભ્યાસ કરો છો એમ કહ્યું હતું હા એ ખરું છે પરંતુ ગુરુ કૃપાએ અને યોગના બળે હું કાશીમાં પણ અભ્યાસ કરું છું અને અહીં આ ઓરડામાં પણ અધિક માસ પૂર્ણ થઈ મારો અભ્યાસ પૂર્ણ થશે એટલે તમે મારા માતા પિતાને કહેજો કે લગ્નની તૈયારીઓ કરી ને આ ઓરડા પાસે આવી મને પુરુષોત્તમ દીકરા કહી બો હું બહાર આવીશ અને તમારી સાથે લગ્ન કરીશ ત્યાં સુધી તમે મારા માતા પિતાની સેવા કરજો હવે દ્વાર બંધ કરો આટલું સાંભળતા જ હું હવે તુરત જ ઓરડાનો દરવાજો બંધ કરી તાળું વાસી દીધું અને હરખાથી હરખાથી ઘરના કામકાજ તરફ વળી જાણે કંઈ બન્યું નથી તેમ રોજની જેમ સાસુ સસરાની સેવા ચાકરી કરે છે ઘરકામ કરે છે સમય વિતતા પુરુષોત્તમ માસ પૂરો થયો છેલ્લો દિવસ હતો આજે ઉજવણું હતું તેથી વહુએ વ્રતના ઉજવણા માટેની બધી તૈયારી કરી લીધી ત્યાર પછી પોતાના જે લગ્ન છે એમ વિચારી પાસે પડોશીઓને ગામમાં નોતા દઈ પાછી આવી પોતાના સાસુ સસરાને કહે આજે તમારા દીકરા આવશે અને મારી સાથે ચોથો ફેરો ફરશે એમ તમે કહ્યું હતું માટે લગ્નની તૈયારીઓ કરાવવું મંડપ બંધાવવું ચોરી રચાવવું ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખી અને મહેતા અને ગોરાણીએ સદવ્યવહાર તૈયાર કરી લીધી છે તેમ છતાંય મનમાં મૂંઝવણ થાય છે હે પ્રભુ અમારી લાજ હવે તારા છે હે નો દાદાના ધાર અમારી પતરા છે મારા વાહલા આમ પતિ પત્ની બંને બનાવવા મને ભગવાનને વિનવે છે ત્યાં તો લગ્નની ઘડી આવી પહોંચી અને વેદ મંત્રોચાર કરતા બ્રાહ્મણે કહ્યું વરે કન્યા પતરાવ સાવધાન સાંભળે ગોરાણી અને મહેતા મૂંઝાવા લાગ્યા હવે શું કરીશું હમણાં આપણી આબરૂ ધૂળમાં જશે હે પ્રભુ સાસુ સસરાને મૂંઝાયેલા જોઈ વહુ બોલે બા બાપુજી તમારે દીકરાએ મને કહ્યું છે કે લગ્નની ઘડી આવે ત્યારે તમે પોકારજો હું આવી પહોંચીશ ગોરાણી કહે પરંતુ ક્યાં નામે પોકાર કરી બોલાવું કેમ વળી તમે તો પુરુષોત્તમ રાય નામ પાડ્યું છે તમારા દીકરાનું નામ ભૂલી ગયા કે શું ગોરાણીએ પોકાર કર્યો બેટા પુરુષોત્તમ બધાદો કઈતાદો ભટાક કતાગ ને સાતમાં ઓરડાનો દરવાજો ખુલી ગયો અને પીડા પિતામ્બર ધારી પુરુષોત્તમ રાય પગમાં ચાકડી પહેરી ઓરડાની બહાર આવ્યા મહેતા ગોરાણી પુરુષોત્તમ રાય ને જોતા જ મનમાં બધું સમજી ગયા છે ગદગદિત થઈ ગયા નેત્રોમાં આંસુ આવી ગયા હૃદય ભરાઈ ગયું બોલી શકાયું નહીં પરંતુ અંતર બોલી ઉઠ્યું વાહ મારા પ્રભુ આખરે તારા ભક્તોની ની લાજ રાખી હે મારા નાથ ભક્ત કાજે પુત્ર રૂપે તારે આવવું પડ્યું ભક્તોની ની રાખવા પ્રભુ તારે કષ્ટ ઉઠાવવું પડ્યું બંને એકદમ ચરણ સ્પર્શ કરવા જાય છે કે ભગવાન સમજી જાય છે કે પોતે પુત્ર થઈ આવ્યા છે અને આ ભક્તો હમણાં પગમાં પડશે વિચારી પોતે સામા દોડે છે પુત્ર થઈ પ્રભુ પુરુષોત્તમ પધાર્યા પગમાં પડ્યા મા બાપ ના રે માતા પિતાના પગમાં પડી પ્રભુ વંદન કર્યા બ્રાહ્મણને બ્રાહ્મણી ગદગદિત થઈ પુત્રને ભેટી પડ્યા પછી તો પુરુષોત્તમ રાય લગ્ન મંડપમાં પધાર્યા ચોરીમાં પરણવા બેઠા ચોથો ફેરો ફરી રહ્યા લગ્ન સંપન્ન થયું આનંદ આનંદ આકાશમાંથી પુષ્પુષ્ટિ થઈ બોલો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રાય ની જાય હે વાપુરુષોત્તમ રાય પ્રભુ જેમ મહેતા અને ગોરાણીને પત રાખી તેમ જે કોઈ અધિક માસ કરે આપનું વ્રત કરે તેમની પત રાખી ફળજો